નમસ્કાર. આજનો દિન મહિમા તારીખ 15 માર્ચ ગંગા સતી. સૌરાષ્ટ્રના સતી સંત અને શૂર ગંગા સતીનો જન્મ પાલીતાણા પાસેના રાજપરા ગામે ઈસવીસન 1846માં થયો હતો. ગંગાબાના લગ્ન રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ ગોહિલ સાથે થયા હતા. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટીના અધ્યાત્મ પુરુષ હતા. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિણામે તેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. સ્વસુર ગૃહે સેવિકા તરીકે આવેલ પાનબાઈ ગંગાસતીના શિષ્યા બની ગયા. પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ એ જ ગંગાસતીના ભજનો કહેવાય છે. કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતા અને તે ભજન પાનબાઈને સંભળાવતા સમજાવતા. આ રીતે આ ક્રમ 52 દિવસ ચાલ્યો. 52 દિવસમાં આધ્યાત્મિક શિક્ષણ ક્રમ પૂરો થયો અને ત્યાર પછી 15 માર્ચ 1894ના રોજ ગંગાસતીએ અનેક સંતો ભક્તોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વર્ણન કર્યું. ગંગાસતીના શરીર ત્યાર પછી 3 દિવસ બાદ પાનબાઈએ પણ શરીરનો ત્યાગ કર્યો અને ગંગાસતીના માર્ગનું અનુસરણ કર્યું. આ સંત ત્રિપુટીએ કોઈક આગમ લોકમાંથી આ પૃથ્વીલોક પર અવતરણ કર્યું હતું. 3 માનવ પુષ્પો પોતાની મહે પ્રસરાવતા ગયા. ભક્ત બીજ પલટે નહીં, ખોટી જન્મ કે અંત, ઉચ્ચ નીચ ઘર અવતરે પણ રહે સંતનો સંત.